આપણે પૂછવા માંગીએ છીએ કે જે પ્રમાણે આપણે વાત કરી કે કાયદામાં સુધારા વધારાની જે વાત હતી થયા છે ખરા, પણ જે સુધારા વધારા થયા છે શું એ પૂરતા છે ખરા? જેવી રીતે મેડમે કીધું કે ડેવલપમેન્ટ અને જે ન્યૂ એજ ક્રાઇમ્સ જે છે એના સંદર્ભમાં કહું તો આ સ્ટોકિંગ જે કલમ ઉમેરાયેલો છે એમાં સાયબર સ્ટોકિંગનું પણ ઉલ્લેખ છે, જેમાં ઇન્ટરનેટ રિલેટેડ જે પણ કોઈને હેરાનગતિ થતી હોય સો એ પ્રમાણે પણ એની જોગવાઈ છે આઈપીસીમાં. એન્ડ એઝ ફાર એઝ વોયરિઝમ ઇઝ કન્સર્ન્ડ, કે કોઈનું વિડીયો લીધો હોય જે પ્રાઇવેટ હોય, સો ધીઝ આર ઓલ ન્યૂ એજ ક્રાઇમ્સ. તો લો કેનોટ રન વિથ ધ સેમ સ્પીડ ઓફ એઝ સોસાયટી વન વુડ વોન્ટ ટુ. માણસ ઈચ્છે કે ભાઈ સોસાયટીમાં જે પ્રમાણે ચાલતું હોય ચેન્જીસ એ જ ટ્રેકમાં એ જ સ્પીડમાં લો ચાલે, પણ લોને બધું કન્સિડર કરવું પડે. જે પણ ફ્રેમર્સ ઓફ લો છે એને ઇક્વલ બેલેન્સ રાખવા માટે બધે સાઈડ જોઈને એક 360 ડિગ્રી પર્સપેક્ટિવમાં લો ઇમ્પ્લિમેન્ટ કરવો પડે કે મૂકવો પડે, જેના લીધે કોઈને પણ ઇનોસેન્ટને હેરાનગતિ ના થાય. એટલે તમે આ જો સાયબર સ્ટોકિંગ આ જે નવા કલમો ઉમેરાયા છે વોયરિઝમ હોય એમ એ જે છે ન્યૂ એજ ક્રાઇમ્સને ડાયરેક્ટ એડ્રેસ કરે છે. સો ઇટ્સ નોટ ધ કેસ, લો ઇઝ ટ્રાઇંગ ઇઝ લેવલ બેસ્ટ કે જોડે ચાલે. અને ધી ક્લાસિક એક્ઝામ્પલ ઇઝ કે કોઈ પણ ઇનોસેન્ટને ખોટી રીતે સજા ન થવી જોઈએ. એટલે દેટ ઇઝ મેક્સિમમ સીન એઝ ફાર એઝ જે પુરાવાનું મૂલ્યાંકન થાય છે કે એવિડન્સને જે એપ્રિશિએટ કરે છે દેટ ઇઝ અ મેઇન થિંગ, કે ભાઈ ખોટી રીતે કોઈ ઇનોસેન્ટને સજા નહીં થાય. સો થોડુંક એમાં ડિલે થાય, યસ આઈ ઓલ્સો ફીલ કે અમુક કોર્ટો ફાસ્ટ ટ્રેક થવું જોઈએ અને જલ્દી ચુકાદો આવવો જોઈએ, પણ ધીઝ આર સર્ટન લિમિટેશન્સ ઇન વિચ ધી લો ફંક્શન્સ. જે આજ પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ, આપણે આ બધું સોરી બટ આ ગિસિપિટી ડાયલોગ છે કે ભાઈ ઇનોસન્ટને સજા ના થઈ જોઈએ. આપણે સમજીએ છીએ કે ઇનોસન્ટને સમજામાં ના થઈ જોઈએ, પણ એ સામે જે આપણે જૂનો પેલો કહે છે કે ભલે 100 નિર્દોષ છૂટી જાય પણ એક ઇનોસરે 100 ગુનેગાર છૂટી જાય પણ એક ઇનોસન્ટને સજા ના થઈ જાય, સાહેબ આ જ કારણે બેઝિકલી આ જ કારણે આ કન્વિક્શનો થયા નથી ને બહેનો શહીદ થતી રહી છે, બહેનો મિસયુઝ થતી રહી છે. સાહેબ મારે તો કેવું છે કે ઇનોસન્ટ પોસિબલ જ નથી જ્યારે શટન એ ઓપન કેસીસ હોય છે કે ભાઈ આ આ થયું છે, પણ હા ઇનોસન્ટને સજા ક્યારે ત્યારે ઘણા કેસીસમાં ખબર પડે કે જાણે કે 2 વર્ષે 3 વર્ષે પેલી કહે કે મારી પર રેપ થયો તો આ એક્સેપ્ટ થાય ઇનોસન્ટ, પણ ઘણા કેસીસમાં સાહેબ પ્યોર દેખાય છે કે આ રેપ થયો છે, પોલીસ વાળા બરાબર ધ્યાન નથી રાખતા, બરાબર એવિડન્સીસ કલેક્ટ નથી કરતા, પેલું FSL બરાબર એનું રિપોર્ટ નથી લેતી, ડોક્ટરો એનું જે રેપ વિક્ટિમ્સના જે રીતના રિપોર્ટ કાઢવા હોય એ નથી કાઢતા, તો એના લીધે હું તો સાહેબ ઉધું કહું છું કે બિચારી છોકરી જે વિક્ટિમ છે એ બિચારી એને અન્યાય થાય છે, પણ પેલો જે ગુનેગાર છે એ તમારા ઇનોસેન્ટના ઘીસા પીટા ડાયલોગના લીધે એ લોકો બચી જાય છે. આપ શું કહો છો? લેટ અસ નોટ કીપ ધેટ માઇન્ડસેટ. આ માઇન્ડસેટના લીધે જ આ બહેનો આજ સુધી મિસયુઝ થઈ છે સાહેબ. સી ઓન વન સાઈડ યુ રેઝ યોર વોઇસ કે આ ઇનોસેન્ટ છે કે વિક્ટિમ છે, બટ તમે કોઈને પણ એક ન્યાયતંત્રમાં જ્યારે ઇવેલ્યુએટ કરો કે ભાઈ આ આરોપી છે હાલમાં અને એને ગુનો કર્યો છે કે કેમ, તો એ અમુક એવિડન્સીસ ઉપર, હું અગેન કહું છું એવિડન્સીસ, કારણ કે તમે અમુક જે છે ઉચ્ચ કે આ તમે એક બાજુ કહો છો ધારો કે એને સજા કરી દો તો હ્યુમન રાઇટ્સનો સવાલ ઊભો થાય. એટલે એક બેલેન્સ ઇક્વિટી રાખવું જ પડે, જેના લીધે હા ઓપન એન્ડ શટ કેસીસ અમુક વાર ઓપન કોમન મેન માટે હોય કે ઓપન એન્ડ શટ કેસ છે, પણ એને લીગલી જે ફ્રેમવર્ક હોય એ ફ્રેમવર્કમાં જોવું પડે. અને હું માનું છું કે જેણે કર્યું હોય એને સજાપાત્ર હોય તો સજા મળવી જોઈએ, અને જ્યાં કોઈ ગ્રે એરિયા લાગતું હોય બિકોઝ દેર આર ક્લિયર કટ સેટલ લોસ કે ભાઈ જ્યાં 2 વ્યૂઝ પોસિબલ હોય કે ભાઈએ કર્યું છે કે નથી કર્યું, તો વ્યૂ ફેવરિંગ ધી એક્યુઝ્ડ, આરોપીનો ફેવરનો વ્યૂ આપવો જોઈએ, એવું જે છે જજમેન્ટ ઓનરેબલ એપેક્સ કોર્ટ્સના છે. એટલે મૂળ જે છે એવિડન્સને ધ્યાનમાં રાખીને જ અને જે ટ્રેક અને લોના ટ્રેકમાં જ બધું જવું જોઈએ. એટલે હાર્ડ એન્ડ ફાસ્ટ તમે એકદમ આક્રોશમાં આવીને કહી જાઓ અને જજમેન્ટ આપો દેટ શુડ નોટ બી ધ પોલિસી. આક્રોશનો વાત નથી સાહેબ, અગર રિપોર્ટ કહે છે કે રેપ કેસીસ 100% રેપ કેસીસમાંથી આપ જે વુમેન રિલેટેડ કેસમાંથી ખાલી 22-23% કન્વિક્શન થયું છે, એનો મતલબ શું છે કે બાકી બધાનું ફોલ્સ ચાલી રહ્યું છે, બાકી બધા જુઠ્ઠાણા ચાલી રહ્યા છે? ના સાહેબ, એનો મતલબ એ નથી થતો. એનો મતલબ એ થાય છે કે જે ન્યાયતંત્રમાં લૂપહોલ્સ છે, એટલે ખાલી ન્યાયતંત્ર નહીં, જે એનું જે આપણે જે પોલીસના પોઈન્ટ ઓફ વ્યૂ થી લૂપહોલ્સ છે, જે સમયના અભાવે આ સમયના અભાવે આપણે ચર્ચાને અહીં જ અટકાવવી પડશે. પણ આપ બંને સ્ટુડિયોમાં આવ્યા અને અંગેની ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.